હેલો, કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? માયશેલ્ફ હર્ષાવસ્તી મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે જોઈશું સ્ટાન્ડર્ડ 10 મેથ્સ ચેપ્ટર 5 સમાંતર શ્રેણી. સમાંતર શ્રેણીનો જોઈશું પાર્ટ 7. ઓકે, પાર્ટ 7 5.2 સ્વાધ્યાય 5.2 ની અંદર ક્વેશ્ચન નંબર 1. નીચેના કોષ્ટકમાં સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એ, આ નીચે જે કોષ્ટક આપેલું છે તેમાં પ્રથમ પદ એ, સામાન્ય તફાવત ડી અને એનમું પદ એ એન છે, તો તેને આધારે ખાલી જગ્યા પૂરવાની છે. તો સૌથી પહેલાં આપણે જોશું એનમું પદ શું છે, એનમાં પદ શોધવા માટેનું સૂત્ર. ચાલો જોઈ લઈએ. તમને શ્રેણી કોઈ આપેલી છે એ વન, એ ટુ, એ થ્રી, એ ફોર, ડેશ 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 એ એન. મતલબ એ વન, એ ટુ પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, ડેશ 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 એનમું પદ. ઓકે, ચલો પ્રથમ પદ એ વનને આપણે એ વડે દર્શાવીએ છીએ અને સામાન્ય તફાવત એટલે તમારો ડી છે, આ આપણને ખબર છે. તો હવે બીજું પદ શોધવું હોય તો જોઈએ. બીજું પદને આપણે એ ટુ વડે દર્શાવીએ, તો એ ટુ મતલબ પ્રથમ પદ એટલે એ વન પ્લસ ડી. ચલો એ વન એટલે તમારા એ છે, તો અહીંયા આપણે શું લખશું? એ પ્લસ ડી. આ તમારું બીજું પદ આવે છે. અહીંયા ડીની બાજુમાં સહગુણક કશું નથી, મતલબ એક છે. એનો મતલબ એ પ્લસ બીજું પદ એટલે ટુ માઇનસ વન ઇન્ટુ ડી, બેમાંથી એક જશે, એક આવી જશે. ક્લિયર? એવી જ રીતે ત્રીજું પદ એટલે એ થ્રી. એ થ્રી એટલે એ ટુ પ્લસ ડી, બીજું પદ વત્તા સામાન્ય તફાવત. આપણે આગલા વિડીયોમાં જોઈને આવેલા છે. ઓકે, એ ટુ તમારા કેટલા છે? એ પ્લસ ડી. તો એ પ્લસ ડી પ્લસ ડી મતલબ એ પ્લસ ટુ ડી. આ ટુ કેવી રીતે આવે છે? થ્રી માઇનસ વન એટલે એ પ્લસ થ્રી માઇનસ વન ઇન્ટુ ડી. એવી જ રીતે ચોથું પદ શોધવું હોય, એ ફોર શોધવું હોય, તો શું થશે તમારે? એ પ્લસ, ઓકે આ એ છે, એ પ્લસ, બોલો ચોથું પદ એટલે એ પ્લસ થ્રી ડી આવશે, મતલબ ફોર માઇનસ વન ઇન્ટુ ડી. એવી જ રીતે પાંચમું પદ હોય તો એ પ્લસ ફાઇવ માઇનસ વન ઇન્ટુ ડી. છઠ્ઠું પદ હોય તો એ પ્લસ સિક્સ માઇનસ વન ઇન્ટુ ડી. એવી જ રીતે આપણે આગળ જોશું તો એનમું પદ ઇઝ ઇક્વલ ટુ, ચાલો બોલો, એ એન ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ, જો અહીંયા સિક્સ છે તો સિક્સ માઇનસ વન, ફાઇવ છે તો ફાઇવ માઇનસ વન, ફોર છે તો ફોર માઇનસ વન, એન છે તો શું થશે? એન માઇનસ વન ઇન્ટુ ડી. ઓકે, અને નોટ ડાઉન કરી લો, આ તમારું એનમું પદ શોધવા માટેનું સૂત્ર છે. એનો આપણે યુઝ કરીશું આ દાખલાઓ ગણવા માટે. એ એન ઇઝ ઇક્વલ ટુ, મતલબ એનમું પદ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી, અને નોટ ડાઉન કરી લો. ઓકે, ક્લિયર થઈ ગયું? એનમાં પદ શોધવાનું સૂત્ર કેવી રીતે આવ્યું તે ખબર પડી ગઈ હશે. અને જો કંઈ પણ તકલીફ હોય તો મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જણાવજો, કે જેથી કરીને હજી ક્લિયરિટી આપી શકું. ઓકે, ક્લિયર? હવે જોઈએ આપણે ફર્સ્ટ ક્વેશ્ચન. ચલો પહેલાં તો શું આપેલું છે તે તમે લખી દો, અને પછી શોધવાનું શું છે. બ્લેન્ક આપેલી છે એટલે આપણને ખબર છે કે શોધવાનું શું છે. જો સૌથી પહેલાં જોઈએ, એ પ્રથમ પદ 7 છે તો લખી દે એ ઇઝ ઇક્વલ ટુ 7. સામાન્ય તફાવત ડી તમને આપેલો છે 3, એન બરાબર 8 છે અને એ એન એનમું પદ શોધવાનું છે. ચાલો એનમાં પદ શોધવાનું સૂત્ર આપણે શીખીને આવેલા છે. એનમું પદ ઇઝ ઇક્વલ ટુ, અને શું છે? એનમું પદ એ સિક્સ મતલબ છઠ્ઠું પદ, છમું પદ, સાતમું પદ, આઠમું પદ, એવી રીતે થશે. એટલે આ એનમું પદ, એનમું પદ શોધવાનું સૂત્ર છે એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી. ચાલો એ એન તમારે શોધવાના છે, પણ એન આપેલા છે, એન કેટલા છે? 8, એટલે તમારે આઠમું પદ શોધવાનું છે. ચાલો એ કેટલા છે? 7, તો એની જગ્યાએ આપણે 7 મૂકીશું. પ્લસ એન કેટલા છે? 8, તો એનની જગ્યાએ આપણે 8 મૂકીશું. માઇનસ વન ઇન્ટુ ડી, બી 3 છે, લખી દો. ચાલો 7 પ્લસ 8 માઇનસ 1 કેટલા થશે? 7 ઇન્ટુ 3, 7 પ્લસ 7 તારી 21, 21 પ્લસ 7, 7 પ્લસ 21 કેટલા થશે? 28. માટે તમારું આઠમું પદ
8 मतलब आठमू पद केटलू थसे 28 ओके नोट डाउन करी लो लखी दई आपणे अहीं केटला थसे आपणा 28 ओके હવે જોઈએ આપણે સેકન્ડ ક્વેશ્ચન થઈ ગયું ઓકે સેકન્ડ છે એ ઇઝ ઇક્વલ ટુ એ પ્રથમ પદ માઇનસ 18 તો લખી દો અહીંયા માઇનસ 18 ડી ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક નથી આપેલું એન ઇઝ ઇક્વલ ટુ એન બરાબર કેટલા છે 10 છે મતલબ 10 પદ છે એ એન એનમું પદ એટલે 10મું પદ 0 છે એ એન ઇઝ ઇક્વલ ટુ 0 ઓકે જોઈ લઈએ ફરીથી એનમાં પદ શોધવાનું સૂત્ર એ એન ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી ઓકે ચાલો એ એન આખા કેટલા આપેલા છે અહીંયા 0 ઇઝ ઇક્વલ ટુ એ માઇનસ 18 પ્લસ એન કેટલા છે 10 માઇનસ 1 ઇન્ટુ ડી નથી આપેલા ઓકે જોઈ લઈએ ઇઝ ઇક્વલ ટુ માઇનસ 18 પ્લસ 10માંથી 1 જશે એટલે 9 એટલે માઇનસ 18 પ્લસ 90 આ 0 છે માઇનસ 18 આ તરફ આવશે તો પ્લસ 18 એટલે 18 ઇઝ ઇક્વલ ટુ 90 માટે ડી ઇઝ ઇક્વલ ટુ 9 ક્યાં જશે છેદમાં 18 અપોન 9 9 દૂ 18 ડી બરાબર 2 તમારો સામાન્ય તફાવત કેટલો આવે છે 2 ઓકે નોટ ડાઉન કરી લો અને અહીંયા તમને આ રીતે નહીં ફાવે તો તમારે સેકન્ડ સ્ટેપ આવી રીતે લખી દેવાનું કે 90 ઇઝ ઇક્વલ ટુ 18 તો ડી ઇઝ ઇક્વલ ટુ 18 અપોન 9 સેમ જ છે સરખું જ છે કશું નથી ઓકે ક્લિયર નોટ અને પેન સાથે જ લઈને બેસું નોટ ડાઉન કરી લો અને જઈ પણ કંઈ તકલીફ હોય તો મને કોમેન્ટ કરો કે જેથી તમારી ક્વેરીનું કંઈક સોલ્યુશન થઈ શકે ઓકે અને વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલશો નહીં જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 3 તમારા મિત્રો સાથે શેર કરો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબનું બટન બાજુમાં આપેલું જ છે ભૂલશો નહીં ઓકે થર્ડ ચાલો એ તમારે પ્રથમ પદ શોધવાનું છે લખી દો એ ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક ચાલો ડી સામાન્ય તફાવત માઇનસ 3 એન બરાબર એન કેટલા છે 18 પદ છે ટોટલ અને એ એન મતલબ 18 પદ એ 18 કહેવાશે કેટલા છે માઇનસ 5 જોઈ લઈ એનમાં પદ શોધવાનું સૂત્ર આપણે શીખી ગયેલા એ એન ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી ઓકે એ એન કેટલા આપેલા છે આપણને માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ એ શોધવાના છે પ્લસ એન કેટલા છે 18 માઇનસ 1 ઇન્ટુ ડી ડી કેટલા છે માઇનસ 3 ચાલો માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ 18માંથી 1 જશે કેટલા આવશે 17 ઇન્ટુ માઇનસ 3 ચાલો માઇનસ 5 એ પ્લસ પ્લસ માઇનસ માઇનસ થશે એટલે આપણે અહીંયા માઇનસ લખી દઈએ 17 તારી 51 માઇનસ 51 ઓકે માઇનસ 51 આ તરફ આવશે તો પ્લસ 51 થશે એટલે એ માઇનસ 51 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 5 બધું સેમ આ તરફ લખી દીધું તો એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ 5 પ્લસ 51 ઓકે ક્લિયર માઇનસ 51 આ તરફ જશે એટલે તમારા કેટલા થશે પ્લસ 51 ચાલો પ્લસ માઇનસ માઇનસ થશે 11માંથી 5 જશે એટલે કેટલા આવશે 6 ચારના ચાર જ રહેશે એટલે કેટલા થશે 46 એટલે એ ઇઝ ઇક્વલ ટુ મતલબ 51માંથી 5 જશે એટલે જવાબ આવશે 46 ઓકે લખી દો તમારું પ્રથમ પદ 46 છે લખી દો અહીંયા 46 ક્લિયર નોટ ડાઉન કરી લો ઓકે હવે જોઈશે 4 ચોથા નંબરનો દાખલો
चलो ए इज इक्वल टू तमने कितना आपेला छे माइनस 18.9 डी इज इक्वल टू चलो डी कितना छे तमारी पासे 2.8 सॉरी 2.5 एन क्वेश्चन मार्क छे अने ए एन तमारा 3.6 छे ओके डरवानी जरूर नहीं पॉइंट वाला दाखला एकदम इजी हो जोई लई ए एन इज इक्वल टू मतलब एन मु पद बराबर ए प्लस एन माइनस वन इंटू डी जे सूत्र आपणे शीखीने आव्या छे चलो ए एन केटला छे तमारा 3.6 तो अहींया लखी दो 3.6 इज इक्वल टू ए ए आपणी पासे केटला छे माइनस 18.9 तो लखी दो माइनस 18.9 प्लस एन आपणने आपेला नथी माइनस वन इंटू डी डी केटला छे 2.5 क्लियर हवे 3.6 इज इक्वल टू माइनस 18.9 चलो 2.5 इंटू एन एटले प्लस 2.5 एन प्लस माइनस माइनस थसे 2.5 चलो हवे आ बे संख्या छे तो तेनू सादरूप पहेला आपी दईए चलो 3.6 इज इक्वल टू माइनस 18.9 माइनस 2.5 प्लस 2.5 एन चलो माइनस माइनस प्लस थसे 9 ने 1 10 ने 4 14 4 વધી 1 જો 9 ને 1 10 ને 4 14 9 ને 5 14 14 4 વધી 1 કેટલા થશે 18 ને 2 20 ને 1 21 પોઈન્ટ પણ મોટી સંખ્યાની સાઈન એટલે માઈનસ 21.4 પ્લસ 2.5 એન અને અહીંયા થશે 3.6 ઓકે માઇનસ 3 માઇનસ 21.4 આ તરફ આવશે એટલે પ્લસ થશે લખી દઈએ અહીંયા 2.5 એન તો જ્યાં છે ત્યાં જ રહેશે આ આ તરફ જશે એટલે 3.6 પ્લસ 21.4 ચલો જોજો 6 ને 4 10 0 વધી 1 3 ને 1 4 ને 1 5 કેટલા થયા 5 21 ને 3 કેટલા થશે 24 ને 1 25 એટલે 25.0 આવે છે 2.5 n ઇઝ ઇક્વલ ટુ 25 માટે n ઇઝ ઇક્વલ ટુ 25 ના છેદમાં 2.5 ઓકે નોટ ડાઉન કરી લો માટે n ઇઝ ઇક્વલ ટુ 25 ના છેદમાં 25 પોઈન્ટ એટલે ઉપર જશે 10 25 અને 25 જશે n ઇઝ ઇક્વલ ટુ 10 ઓકે નોટ ડાઉન કરી લો ઓકે જોઈ લીધો n ઇઝ ઇક્વલ ટુ 10 આપણને n પૂછેલો છે n મળી ગયો n કેટલા આવશે 10 ઓકે નોટ ડાઉન કરી લો હવે આપણે જોઈએ લાસ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર 5 a ઇઝ ઇક્વલ ટુ પ્રથમ પદ 3.5 ડી એટલે અંતિ સોરી સામાન્ય તફાવત છે 0 એન 105 છે મતલબ 105 પદો છે અને એ એન તમારે શોધવાનો છે ઓકે જોઈ લઈએ ચલો એનમું પદ શોધવાનું સૂત્ર આપણે જોઈ લીધું છે એ એન ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી ઓકે એ એન આપણે શોધવાના છે ક્વેશ્ચન માર્ક છે એ કેટલા છે આપણી પાસે 3.5 પ્લસ એન કેટલા છે 105 માઇનસ વન ઇન્ટુ ડી કેટલા છે 0 છે ચલો 3.5 જેમ છે તેમ લખીશું પ્લસ 105 માંથી 1 જશે એટલે કેટલા આવશે 104 ઇન્ટુ 0 ઇઝ ઇક્વલ ટુ 3.5 પ્લસ 0 એટલે તમારો આન્સર આવશે 3.5 ચાલો એ કોનો આવે છે એ એન એન આપણા કેટલા છે 105 એટલે એ 105 105મું પદ તમારું આવે છે 3.5 ક્લિયર ઓકે
दाखलामां कंई पण तकलीफ होय तो मने कॉमेंट बॉक्सनी अंदर कॉमेंट करीने जणावो। अने हा, जो मारो वीडियो गमे तो तेने लाइक करो, तमारा मित्रों साथे शेर करो, जो चेनल पर नवा हो तो सब्सक्राइब करो अने बेल आइकननुं बटन दबावानुं भूलशो नहीं કે જેથી કરીને તમને મારા નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહેશે। ઓકે, થેન્ક યુ।